આપણે ધોરણ 1 માં કલરવ વિષય ભણીશું તેમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ બીજો ભણવાની શરૂઆત કરીએ તો ચાલો બાળકો આજે આપણે કલરવની પાઠ્યપુસ્તકમાં પાઠ બીજો ભણવાની શરૂઆત કરીએ તો જો અહીંયા લખેલું છે કે શાળા તત્પરતા 2 ચક્કીબેન આની પહેલા આપણે શાળા તત્પરતા 1 ચાંદો સૂરજ રમતા હતા તે આપણે ભણ્યા તે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ પૂરો કર્યો અને સ્વાધ્યાય પોથીમાં પણ તે પાઠ પૂરો કર્યો હવે આપણે આવ્યા બીજો પાઠ ચક્કીબેન જો અહીંયા ચક્કીબેનનો સરસ ગીત આપ્યું છે તો સૌથી પહેલા આપણે તે ગાઈએ અને ત્યારબાદ બીજું આગળ પ્રવૃત્તિ કરીએ તો જો અહીંયા લખેલું છે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને પહેરવાને સાડી મોર પીછાવાળી ઘમરિયો ઘાઘરો આપીશ તને પહેરવાને સાડી મોર પીછાવાળી ઘમરિયો ઘાઘરો આપીશ તને ચક ચક કરજો ચી ચી કરજો ચણવાને દાણા આપીશ તને ચક ચક કરજો ચી ચી કરજો ચણવાને દાણા આપીશ તને બા નહીં વઢશે બાપુ નહીં વઢશે નાનો બાબો તને જલશે નહીં બા નહીં વઢશે બાપુ નહીં વઢશે નાનો બાબો તને જલશે નહીં ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં તો જુઓ બાળકો અહીંયા આપણે ચક્કીબેનનું સરસ મજાનું ગીત ગાયું તમે પણ આવી રીતે મમ્મી પપ્પા સાથે બેસીને ગીત ગાજો ત્યારબાદ હવે બાજુના પેજમાં પણ આપણને સરસ આપ્યું છે હવે તે જોઈએ તો જો અહીંયા બાજુના પેજમાં કીધું છે કે પ્રશ્ન 1 ચિત્ર જુઓ અને જવાબ આપો અહીંયા જે આ ચિત્ર છે તેના ઉપરથી અહીંયા નીચે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ આપવાનો છે હવે અહીંયા આ ચિત્ર શેનું છે તો કે જુઓ આ એક બગીચાનું ચિત્ર છે જુઓ બગીચામાં આવું બધું હોય હિંચકા લપસણી ચીચવા પછી બાળકો આવી રીતે રમતા હોય ફૂલ છોડ હોય મોટા વૃક્ષો હોય પક્ષીઓ ઉડતા હોય અને આવું સરસ મજાનું ચિત્ર આપ્યું હોય અને તેમાં પણ બાળકોને રમવાની મજા આવે છે શેમાં તો કે ગાર્ડનમાં બગીચામાં તે ચિત્ર અહીંયા આપ્યું છે જુઓ આ ચિત્રમાં કેટલા બધા બાળકો ખુશ થઈને આનંદ કરી રહ્યા છે તો જુઓ અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે આ ચિત્રમાં શું શું દેખાય છે જુઓ બાળકો કોઈ લપસણી ખાય છે કોઈ ચીચવા પર બેઠા છે અહીંયા બે બાળકીઓ જુઓ આ બાળકીનો તો માત્ર હાથ જ દેખાય છે અને આ બાળકી હિંચકા ખાય છે આ છોકરો છે તે બોલથી રમે છે તેવું સરસ ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ ચિત્રમાં શું શું દેખાય છે તો આ ચિત્રમાં શું શું દેખાય છે તો કે આ ચિત્રમાં લપસણી ચીચવા હિંચકા દેખાય છે નાના ફૂલ છોડ પછી વૃક્ષ છે અને બાળકો દેખાય છે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તે દેખાય છે
ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આ ચિત્રમાં બાળકો શું કરે છે? હવે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે આ ચિત્રમાં બાળકો શું કરે છે, તો ચિત્ર જોઈને તમે તેનો જવાબ આપી શકશો કે આ ચિત્રમાં બાળકો હિંચકા ખાય છે, ચીચવા પર બેઠા છે, કોઈ બાળકો લપસણી ખાય છે, તો કોઈ બાળકો બોલથી રમે છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમને કઈ રમત રમવી ગમે છે? તો બાળકો આમાંથી તમને કઈ રમત રમવી ગમે? જુઓ, બાળકોને રમવાની તો ઘણી બધી રમતો હોય, તેમાંથી કઈ રમત તમને વધારે ગમે? બધા બાળકોને અલગ અલગ રમત રમવી ગમતી હોય. કોઈને ક્રિકેટ રમવી ગમે, કોઈને બોલથી રમવું ગમે, કોઈને સંતા કુકડી રમવી હોય, કોઈને સાંકળી રમવી હોય, આવી બધી અલગ અલગ રમતોના નામ છે તે બાળકોને રમવી હોય. કોઈને ગાર્ડનમાં રમવું ગમતું હોય, લપસણી ખાવી ગમતી હોય. એટલા જ માટે અહીંયા કીધું છે કે તમને કઈ રમત રમવી ગમે છે, તો તેનો જવાબ તમારે તમને જે રમત ગમતી હોય તે કહેવાની. ત્યારબાદ કીધું છે કે ઘરમાં તમારી સાથે કોણ રમે છે? હવે ઘરમાં તમારી સાથે કોણ રમત રમતા હોય છે? તો કે ઘરમાં મારી સાથે મારા મોટા ભાઈ બહેન રમે છે, ક્યારેક દાદા, કોઈ રમત એવી હોય કે જે દાદા દાદી પણ તમારી સાથે રમતા હોય, ક્યારેક કોઈ રમત એવી હોય જેવી કે કેરમ છે, ઈસ્ટો છે, આવી રમત તો તમારા મમ્મી પપ્પા પણ તમારી સાથે રમતા હોય. પણ મોટા ભાગે તમારા ઘરમાં તમારી સાથે રમી શકે તેવું કોણ હોય? તો કે ભાઈ અને બહેન. ત્યારબાદ આપણને પાંચમો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? શું કીધું છે કે તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો તમારા ઘરે રમવા માટે તમારા આડોશ પાડોશમાંથી બાળકો આવતા હોય છે, આવતા હોય ને, કે આડોશ પાડોશમાંથી છોકરાઓ રમવા આવે છે. તમે રમવા ક્યાં જાઓ છો? જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમે રમવા ક્યાં જાઓ છો, તો કે આમાં તમે જવાબ બોલી શકો છો કે અમે રમવા માટે અમારા ઘર પાસેના મોટા મેદાનમાં જઈએ છીએ. જ્યાં મોટું મેદાન હોય ત્યાં આપણે રમવા બાળકો જતા હોય છે, કેમ કે મેદાનમાં રમવાની ખૂબ જ મજા આવે છે. મેદાન મોટું હોય તો બાળકોને ખૂબ જ મોજ પડી જાય રમવાની. હવે પેજ નંબર 20 પર આપણે જોઈએ. તો જુઓ, અહીંયા પેજ નંબર 20 પર આપણને કીધું છે કે પ્રશ્ન 2, રંગ પૂરો. જુઓ, અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે અને તેમાં તમને રંગ પૂરવા માટે કીધું છે. જુઓ, અહીંયા એક સરસ મોટું વૃક્ષનું ચિત્ર દોરેલું છે અને બે પક્ષીઓ આકાશમાં ઉડે છે તેવું ચિત્ર છે, અને નીચે વૃક્ષની પાસે બે ફૂલના છોડ છે તેવું સરસ ચિત્ર છે. તો હવે આ ચિત્રમાં આપણે રંગ પૂરીએ. જુઓ બાળકો, હું રંગ પૂરું છું તે જોઈને તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 20માં આવી જ રીતે રંગ પૂરવાનો છે. તો વૃક્ષનો રંગ કેવો હોય, વૃક્ષ કેવું હોય? તો કે લીલા રંગ હોય ને. તો વૃક્ષમાં આપણે લીલો રંગ કરીશું. તો અહીંયા આપણે આવી રીતે રંગ પૂરીએ. આવી રીતે બાળકો સરસ રંગ પૂરવાનો છે.
આવી રીતે આપણે સરસ રંગ પૂરીશું. આવી રીતે સરસ રંગ પૂરવાનો છે બાળકો. ત્યારબાદ અહીંયા જે આ થડ આપ્યો છે અને ડાળીઓ આપી છે તેમાં આપણે કથ્થઈ રંગ પૂરીશું. ત્યારબાદ અહીંયા જે બે ફૂલ આપ્યા છે તેમાં પણ આપણે સરસ રંગ કરીએ. જુઓ તેમાં અહીંયા વચ્ચે આ ટપકું છે તેમાં પીળો રંગ કરીશું. અને જે આ પાંદડી આપી છે તેમાં લાલ રંગ. આવી રીતે ત્યારબાદ અહીંયા આ બાજુની પાંદડી છે તેમાં વચ્ચે આપણે દૂધિયા રંગ કરીશું. આવી રીતે અને તેની ફરતી કોર આવો વાદળી રંગ કરીએ. આવી રીતે વાદળી રંગ.
ત્યાર બાજુ અહીંયા આ ડાળી અને પાંદડી છે તેમાં આપણે લીલો રંગ કરીએ આવી રીતે ત્યાર બાદ આ બાજુ પણ તેવી જ રીતે કરીએ આવી રીતે હવે જુઓ આ ચિત્રમાં આપણે બધા રંગ પૂર્યા બધામાં જ રંગ પૂરી લીધા હવે અહીંયા આ બે પક્ષી બાકી છે તો તેમાં આપણે રંગ પૂરીએ તો પક્ષીમાં કેવો રંગ પૂરીશું આપણે પક્ષીઓ કેવા રંગના હોય તો કે પક્ષીઓ કાળા રંગના હોય કથ્થઈ હોય સફેદ હોય તો જુઓ પક્ષીમાં આપણે અહીંયા આવો જે ઘાટો ગુલાબી રંગ છે સૌથી પહેલા તે રંગ પૂરીશું આ પક્ષીમાં આવી રીતે ત્યારબાદ બીજું પક્ષી આપ્યું છે તેમાં કેવો રંગ પૂરીશું કે તેમાં આવો બાટલી કલર રંગ પૂરીશું તો જો બાળકો અહીંયા આપણે આ ચિત્રમાં રંગ પૂર્યા તમે પણ આવી જ રીતે આ આખા ચિત્રમાં સરસ રંગ પૂરજો અને સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 20 સુધી આ પૂરું કરવાનું સોરી બાળકો સ્વાધ્યાય પોથી નહીં પણ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 20 સુધી આવી જ રીતે તમારે પૂરું કરવાનું છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો